મોરબીમાં પાકનું સર્વે યોગ્ય ન થતું હોવાથી રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું. મોરબીમાં આ વર્ષે વધુ વરસાદને લીધે ખેડૂતોને ઘણું નુકસાન ગયું છે, જેથી તેમણે પાક વીમો જલ્દી મળે તેવી માંગ કરી રહ્યા છે, જેના અનુસંધાને આજે ગુજરાત કિસાન સંઘ અને કોંગ્રેસ દ્વારા રેલી કાઢી અને ખેતીવાડી અધિકારી આવેદન આપી યોગ્ય સર્વે કરી વીમો જલ્દી ચૂકવવા માંગ કરી હતી. મોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન 150% કરતાં વધારે વરસાદ નોંધાયો છે, ત્યારે સપ્ટેમ્બર માસમાં પડેલ ભારે વરસાદને પગલે ખેતરમાં ઊભા પાકને નુકસાની આવી હતી, જેમાં પણ ખાસ કરીને કપાસ મગફળીના પાકને વધારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત મળે તે માટે સર્વે કરી સહાય ચૂકવવા માટે જાહેર કર્યું છે, પરંતુ મોરબી જિલ્લામાં 150 જેટલા ગામોમાં સર્વે કામગીરી બાકી હોવાથી ખેડૂતોને દિવાળી સમયે ચિંતાતુર બન્યા છે, જેથી મોરબી જિલ્લાના ખેડૂતોએ આજે ગુજરાત કિસાન સંગઠનના અગ્રણી રતનસિંહ ડોડિયા અને કોંગ્રેસ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયા, કાંતિલાલા બાવરવા, વિજય કોટડિયા, અમુભાઈ હંબલ સહિતના આગેવાનોમાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી કે 7 દિવસમાં વીમા કંપનીએ નુકસાનીનું સર્વે કરી અકાળની પૂરી કરી દેવાની હોય, જે પરંતુ આજે 23 દિવસ થયા હોવા છતાં હજુ સર્વે ચાલુ છે તો કેમ વીમા કંપનીને નોટિસ આપવામાં આવતી નથી. તેમજ વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ તો સર્વે કામગીરી પૂર્ણ થઈ નથી તો વીમો ક્યાંથી આવશે, જેથી ખેડૂતોને દિવાળી સમયે જ અંધકારમાં રહેવું પડશે તેવી સ્થિતિ થઈ છે. તો ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે મોરબી, ટંકારા, માળિયા અને વાંકાનેરમાં દિવાળી પહેલાં સર્વે કામગીરી પૂર્ણ થઈ જશે, પરંતુ હળવદમાં થોડા પ્રશ્નો હોવાથી તેમાં વિલંબ થશે. રાહુલ નાગવાડિયા, ZS TV, મોરબી. આજે અમે મોરબી જિલ્લાના ખેડૂતો માટે જે બંધારણ છે તેની કોઈ પણ જાતનું અનુકરણ કરવામાં ન આવતું હોવાથી અમે આજે બંધારણના વડા માનનીય શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સન્માન કરી અને અમે સરકાર તરફ એક જ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે જે બંધારણના નિયમો બન્યા છે તે પ્રમાણે ખેડૂતોને પણ એના નિયમો પ્રમાણે તમામ જગ્યાએ એનો લાભ મળવો જોઈએ. એનું કારણ એક કહી તો જે ખેડૂતો માટે બંધારણના નિયમો લાગુ પાડવામાં આવે છે, વીમા કંપનીઓ અને અધિકારીઓ માટે લાગુ પાડવામાં નથી આવતા, એનું એક મુખ્ય કારણ લઈ તો 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી અતિવૃષ્ટિ થઈ, તો અતિવૃષ્ટિ થવાના કારણે જે ગુજરાતમાં તમામ ખેડૂતો ઉપર આપત્તિ આવી એના કારણે જે વીમા કંપનીઓને સર્વે કરવા માટે 48 કલાકનો સમય હોય તો એ ખેડૂતોને 48 કલાકની અંદર વીમા કંપનીને જાણ કરવાની એવી ગાઈડલાઇન્સ છે, તો એની જગ્યાએ બીજી પણ ગાઈડલાઇન્સમાં એવી જોગવાઈ છે કે વીમા કંપનીને ખેડૂતો 48 કલાકની અંદર જાણ કરે, તેના પછીની 48 કલાકની અંદર વીમા કંપનીએ પોતાના આકારણી અધિકારીઓની નિમણૂક કરવાની હોય એ પણ કરવામાં નથી આવતી, તેના પછી 7 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની આવે તો 7 દિવસમાં સર્વેની કામગીરી પણ પૂરી નથી થતી અને 15 દિવસની અંદર પેમેન્ટ ચૂકવવાનું આવે. આજ 23 દિવસ થવા છતાં એમની આકારણી પણ પૂરી નથી થઈ અને ગ્રામસેવકની ગ્રામ સમિતિઓ પણ બનાવવાની હોય એ નથી બની, એટલે એના કારણે જેટલા નિયમો ખેડૂતો માટે જે બનાવવામાં આવ્યા છે કે જે ઠોકી બેસાડવામાં આવ્યા છે સાદી ભાષામાં કહીએ તો એ નિયમો જે ખેડૂતો માટે છે તે વીમા કંપની અને સરકારના અધિકારીઓને પણ લાગુ પડવા જોઈએ. શું કાર્યક્રમ આજે અમે એના માટે અહીંથી આપણે આવેદનપત્ર આપી અહીંથી આંબેડકર ચોકથી પગપાળા ચાલી અને જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે જવાના છીએ. શું માંગ કરી? એમાં અમારી માંગ એક જ છે કે ક્રોપ કટિંગના સર્વેથી માંડી તમારે જે જગ્યાએ ગ્રામ સમિતિ બનાવવાની હોય તે પણ તમે કાગળ ઉપર નથી બનાવી, હાલમાં સ્થળ ઉપર કંઈ ગ્રામ સમિતિ છે નહીં અને તમામ ખેડૂતોના જે ક્રોપ કટિંગના સર્વે કરવાના આવે, NDRF SDRFના સર્વે કરવામાં આવે, હવે NDRF SDRFના સર્વે કરવામાં આવે એ જોવા જઈએ તો
તેમને એવું કોઈ મેન્યુઅલ કે એવું કંઈ છે જ નહીં, એમને એક જ વસ્તુનું સર્વે કરવાનું આવે છે કે પાકમાં કેટલું નુકસાન છે. પણ એ જે અધિકારીઓ એ એવો સર્વે કરે છે કે